Parasdham Nangane Chaturmas A Prabhu Vani Ni A Prabhu Na Bodh Ni Prarambh Kshano Chichare Ik Bhav હૃદયમાં ધરી લ્યો એક ભાવ હૃદયમાં ધરી લ્યો આ ચાતુર્માસમાં હું વોઇસ હું શબ્દો હું પ્રવચનો જેટલા શબ્દોથી સાંભળીશ તેનાથી વધારે હું ભાવોથી સાંભળીશ જ્યારે જ્યારે સંતોની પાસે આવું જ આંખ લઈને આવો છો અને કાન લઈને આવો છો યા દર્શન આકૃતિ ના કરો છો અને યા શ્રવણ શબ્દોનું કરો છો આ ચાતુર્માસમાં તમે ઓરાનું દર્શન કરી શકો અને વાઇબ્રેશન્સને તમે સાંભળી શકો અનુભવી શકો એ લેવલ અચીવ કરવું છે એ તમારું ટાર્ગેટ બનાવો અમે તમારી ઓરા જોઈ શકતા હશું કે નહીં અમે તમારી ઓરા ઓરા એટલે તમારી આસપાસ તમારા નેચરનું રિફ્લેક્શન એને ઓરા કહેવાય તમારા નેચરનું રિફ્લેક્શન એને ઓરા કહેવાય તમારી અંદરમાં ક્રોધ ચાલતો હોય તો બહારમાં એક બ્લેક કલરનું લેયર ચાલતું હોય તમારી અંદરમાં એકદમ શાંતિ હોય તો જો તમારી અંદરમાં શાંતિ હોય તો તમારી આસપાસમાં એક વ્હાઇટ કલરનું લેયર હોય તમારા નેચરનું રિફ્લેક્શન જેમ આવે એને ઓરા કહેવાય અમે તમારી ઓરા જોઈ શકતા હશું કે નહીં યસ ઓર નો યસ બટ તમે અમારી ઓરા જોઈ શકતા હશો કે નહીં યસ ઓર નો આ ચતુર્માસ પૂરું થાય અને જો તમારી અંદરમાં ઓરા રીડિંગ આવડી જાય જો આ ચતુર્માસ પૂરું થાય અને તમે કોઈની પણ ઓરા રીડ કરતા શીખી જાઓ એ આ ચાતુર્માસનું ફળ કહેવાય કેમ કેમ કે કોઈ પણ પર્સનને તમે જ્યારે મળો કોઈ પણ વ્યક્તિને તમે જ્યારે મળો ત્યારે તેની ઓરા જેવી હોય નહીં એટલા તેની ઓરા જવાય હજી ન સમજાણો હલો જેવી એની ઓરા હોય ને તેવા પ્રકારનું કોમ્યુનિકેશન કરાય અને જેવી તેની ઓરા હોય ને એવું તેની સાથે બિહેવિયર હોય અને એટલે જ મારે તમને એ કહેવું છે કે સાધક કેવો હોય શ્રાવક કેવો હોય મહાજન કેવો હોય પ્રભુનો ભક્ત કેવો હોય ગુરુનો ભક્ત કેવો હોય જેને ઓરા રીડ કરતા આવડતું શું કરતા રીડ
ઓરા રીડ કરતા આવડવું હોય અને જો તે આવડતું હોય ને તો સમજવાનું કે યશ તમારા 80% પ્રોબ્લેમનું સોલ્યુશન આવવા લાગે. કેમ કે તમારા દરેક પ્રોબ્લેમ તમારા કારણે તમને વધારે લાગે છે કે તમારી આસપાસને કારણે વધારે લાગે છે? તમને તમારા પ્રોબ્લેમ તમારા કારણે વધારે લાગે છે કે તમારી આસપાસવાળાને કારણે વધારે લાગે છે? તમે જવાબ શું દેશો? તમારા કારણે કે કોઈને એવું લાગે છે કે હું બીજા માટે પ્રોબ્લેમ છું? કોઈને એવું લાગે છે કે હું બીજા માટે પ્રોબ્લેમ છું, પણ દરેકને બીજા ક્યાંક ને ક્યાંક શું લાગે છે? અને એટલે જો તમને સામેવાળાની ઓરા, કેમ કે તમે સામેવાળાના મન સુધી પહોંચી ન શકતા, તમે વિચારો સુધી પહોંચી ન શકતા, કેમ કે મનને વિચારો સુધી પહોંચવું હોય ને તો મનોપ્રયોગ જ્ઞાન જોઈએ, અને મનોપ્રયોગ જ્ઞાન છે ને માત્ર સાધુને જ થાય છે. બીજાના મનના વિચારોને જાણી શકાય એને મનોપ્રયોગ જ્ઞાન કહેવાય, અને મનોપ્રયોગ જ્ઞાન છે ને ભગવાન મહાવીર પણ જ્યાં સુધી સંસારમાં હોય ત્યાં સુધી એને મનોપ્રયોગ જ્ઞાન ન થાય. દીક્ષાનો પાઠ ભણે ને મંત્ર ગ્રહણ કરે ને ત્યાર પછી જ એને ગ્રહણ પ્રગટ થાય, એને કહેવાય મનોપ્રયોગ જ્ઞાન. એટલે આ કાળમાં મનોપ્રયોગ જ્ઞાન તો છે જ નહીં. તમે મનના વિચારો નહીં જાણી શકો, એટલે સામેવાળાના મનમાં શું ચાલે છે એ તમે જાણી નહીં શકો, પણ જે ચાલતું હોય એનું રિફ્લેક્શન શેમાં આવે? ઓરામાં આવે. અને જો તમને સામેવાળાની ઓરા જોતા આવડી જાય, યા તમને સામેવાળાની ઓરા જોતા આવડી જાય, અને યા તમને તમારી ઓરા ફિલ્ટર કરતા આવડી જાય. સામેવાળાની બ્લેક છે, ગ્રે છે, ગ્રીન છે, રેડ છે, યલો છે, યા તમે એ જાણીને તેની સાથે વ્યવહાર કરો, અને યા તમારી ઓરા એવી થઈ જાય, કેવી થઈ જાય, તમારી ઓરા એકદમ વ્હાઇટ થઈ જાય, તમને ઓરા સ્નાન કરતા આવડી જાય, તમે એકદમ પ્યોર બનવા લાગો. અને પછી ગમે એની પાસે જશો ને, પછી તમે કોઈની પણ પાસે જશો ને, કોઈની પણ સામે જશો ને, કોઈની પણ સાથે કોમ્યુનિકેશન કરશો ને, સામેવાળી વ્યક્તિ જેની ઓરા વ્હાઇટ હોય એને જગતમાં સર્વત્ર આદર મળે છે. જેની ઓરા વ્હાઇટ હોય એના કર્મો ખરાબ હોય છતાં પણ તેને બધી જગ્યાએ આદર મળે છે, એને બધી જગ્યાએ કદર મળે છે, એને બધી જગ્યાએ વેલકમ મળે છે, એને બધી જગ્યાએ સામેવાળા તરફથી સ્માઇલ મળે છે, એને દરેક દરેક સ્થાનમાં સક્સેસ મળવા લાગે છે. તમારામાંના 80-90% લોકોને જો સક્સેસ મળે તો ફેસ ઉપર શું આવી જાય? સક્સેસ મળે તો શું આવી જાય? ફેસ ઉપર સ્માઇલ આવી જાય. અને જો તમે બે કામ ધાર્યા હોય પણ થાય નહીં, તમે ઈચ્છા રાખી હોય પણ થાય નહીં, તમારા મનમાં બહુ બધું હોય, તમે ઘણા બધાને કીધેલું પણ જો થાય નહીં તો તમારો ફેસ કેવો હોય? હલો, મુસ્કરાતો હોય કે મુરઝાયેલો હોય? કેવો હોય? મુરઝાયેલો હોય. આ ચાતુર્માસનું તમારું ટાર્ગેટ જેમ તમને ઓરા રીડ કરતા આવડવી જોઈએ, એમ તમને ઓરા ફિલ્ટર કરતા આવડવી જોઈએ, એમ સાથે સાથે તમને તમારા ચહેરા, તમારો ફેસ તમને જોઈને કોઈ એમ કહી દે કે વાહ, આ ગુરુદેવનો ભક્ત લાગે છે. પણ આ ઓરાને પ્યોર કેવી રીતે કરવી? આ ઓરાને ફિલ્ટર કેવી રીતે કરવી? જેને કારણે તમે જ્યાં જાઓ ત્યાં સર્વત્ર તમારા ગુરુનું રિફ્લેક્શન હોય, તમારા પ્રભુનું રિફ્લેક્શન, તમે જ્યાં જાઓ ત્યાં આદર હોય, જ્યાં જાઓ ત્યાં સન્માન હોય, અને તમારા મુખમાંથી શબ્દ નીકળે એ અડધો નીકળે ને સામેવાળો પૂરેપૂરો સમજી જાય, અને એના મોઢામાંથી યશ સાંભળવા મળે. મોટા ભાગે તમને યશ સાંભળવા મળે કે ન સાંભળવા મળે? હલો, મોટા ભાગે તમારી લાઈફમાં તમને સામેવાળા તરફથી યશ સાંભળવા મળે છે કે ન સાંભળવા મળે છે? શું સાંભળવા મળે? બધા તમે બોલો અને સામેવાળા કરવા તૈયાર હોય, કે તમે તમારા કયા પછી પણ સામેવાળા કરવા તૈયાર ન હોય? ક્યારેક તમારા ડરને કારણે, તમારી કોઈ એવા પ્રકારના નેચરને કારણે જવા દે ને આની સાથે ક્યાં વધારે પનારો કરવો, એના કરતાં યશ કરી દેવું સારું. એમ તમારી સાથે કોઈ યશ કરતી વસ્તુ અલગ છે, પણ તમને જોઈને, તમારી વાત સાંભળીને, તમારી પરના
રિસ્પેક્ટ ને કારણે, તમારી ઉપરના પ્રેમ ને કારણે સામે વાળી યસ કહી દે, હા ભલે તારે સવારે વ્યાખ્યાનમાં જવું હોય તો છૂટશે, મારા તરફથી કોઈ ના છે જ નહીં. પણ તમારી ઓરા એવી હોય, તમારા ભાવ એવા હોય, તમારી આસપાસમાં એવો વ્હાઈટ કલર હોય કે તમને જોઈને એમ લાગે જાણે પ્રભુને મળ્યા, તમને જોઈને લાગે કે જાણે ગુરુને મળ્યા, તમને જોઈને લાગે કે જાણે કેમ કોઈ એક આમ ડિવાઇન પર્સનને મળ્યા, તમને મળીને એમ લાગે સામેવાળી વ્યક્તિને કે હાશ આને વારંવાર મળીએ. કેટલાકને મળ્યા પછી એમ થાય કે હજી એને મળીએ, અને કેટલાકને મળ્યા પછી એમ થાય કે હવે શું થાય, જાય તો સારું કે રે તો સારું. ઘણા એવા હોય, ઘણા ઘણા નહીં. અને એટલા જ માટે હું તમને એનો વે બતાવવા માટે આવ્યો છું, હું તમને એનો રસ્તો બતાવવા માટે આવ્યો છું, હું તમને એનો માર્ગ બતાવવા માટે આવ્યો છું. અને એ માર્ગનું નામ છે શ્રી. શ્રી બોલો, આવશ્યક સૂત્ર. આવશ્યક સૂત્ર એટલે શું? જેમાં તમારી ઓરાને ફિલ્ટર કરવાની પ્રોસેસ બતાડી છે, જેમાં તમારા નેચરને પરફેક્ટ કરવાની કી બતાડેલી છે. જે સૂત્રમાં, જે આગમમાં પ્રભુ મહાવીરે જગતના એક પણ જીવનો એક પણ પ્રોબ્લેમ ન રહે નહીં એવી પ્રોબ્લેમનું સોલ્યુશન આપવાની, જેની અંદરમાં વર્ણનોના વર્ણનો કરીને એટલી બધી જ્ઞાનધારા વહાવી છે. આવશ્યક એટલે એક એવું સૂત્ર છે જે સાધુને અને શ્રાવકને સમાન લાગુ પડે છે. શું લાગુ પડે છે? સાધુને અને શ્રાવકને સમાન લાગુ પડે છે. અને એનાથી આગળ વધીને જગતના કોઈ પણ ધર્મની વ્યક્તિને, જગતના કોઈ પણ ધર્મની વ્યક્તિને આ એક આગમ એવું છે, એક શાસ્ત્ર વચન એવા છે કે તમામ ધર્મને લાગુ પડે છે. આવશ્યક એવી પ્રોસેસ છે, જે પ્રોસેસ જગતના સર્વ ધર્મોમાં બતાડેલી છે. આવશ્યક એક એવી પ્રોસેસ છે જે જગતના સર્વ ધર્મોએ સ્વીકારેલી છે. આવશ્યક એક એવી પ્રોસેસ છે જેને જગતના તમામ ધર્મોએ માત્ર સ્વીકારી નથી, એપ્લાયમાં પણ લીધેલી છે, પોતાના આચરણમાં પણ લીધેલી છે, અને દરેકે તેનો અહેસાસ પણ કર્યો છે કે આનું આચરણ કર્યા પછી એક અલગ જ સંતોષનો અનુભવ થાય છે. આવશ્યક સૂત્ર એટલે પ્રભુ મહાવીરના 32 આગમોમાંથી કેટલામું આગમ? 32મું આગમ છે. અને જે આગમને અહીંયા બેઠેલા તમામ લોકોને તે આગમ આવડે છે. જેટલા નમસ્કાર મંત્ર આવડે છે ને એને આગમનો પેલો પાઠ આવડે છે. અને 32 આગમના બધા પાઠ આવડે કે ના આવડે, પણ 32માં આગમનો પેલો પાઠ તો મને. અને એટલા જ માટે આ પહેલા પાઠની અંદરમાં જીવનને સુધારી શકે એવી કેટલી ટિપ્સ, અને આ જ પહેલા પાઠમાં મૃત્યુને સુધારી શકે ને એવી ટિપ્સ. કેમ કે આપણે બધા એક અનુભવ્યું છે કે કોઈનું પણ મૃત્યુની ક્ષણ હોય ને ત્યારે આપણે છેલ્લે શું સંભળાવીએ છીએ? બોલો, આપણે એને છેલ્લે શું સંભળાવીએ છીએ? અને છેલ્લે સંભળાવવાની પાછળ તમને ખબર નથી, નમસ્કાર મંત્ર છેલ્લે સંભળાવવાની પાછળ હેતુ એ છે કે તે 32માં આગમ આવશ્યક સૂત્રની આરાધના છે. અને મેં તમને સૌથી પહેલાં કીધું કે આ આગમમાં તમારી ઓરાને પ્યોર કરવાની કેપેસિટી છે. એટલે જેવી તમે અંત સમયે કોઈને પણ નમસ્કાર મંત્ર સંભળાવો ને, એટલે તરત જ એની ઓરા કેવી થઈ જાય, તરત જ એની ઓરા વાઇટ થઈ જાય. અને ભગવાને મહાવીરે કીધેલું છે કે જો વ્યક્તિ વાઇટ ઓરામાં એ શ્રદ્ધા સાથે નમસ્કાર મહામંત્ર ઉપર શ્રદ્ધા સાથે જો એની આંખ મીચાય તો ઇન ફ્યુચર ક્યારેય પણ તેને તિર્યંશ ગતિમાં જન્મ ન લેવો પડે. ઇન ફ્યુચર કદાચ માનો કે ના લાખો ભાવ હોય, કદાચ માનો કે ના લાખો ભાવ હોય, પણ લાખો ભાવમાં પણ એને ક્યારેય તિર્યંશ ગતિમાં જન્મ લેવો જ ન પડે.
એવા પ્રકારની કેપેસિટી, એવા પ્રકારની ક્ષમતા, એવા પ્રકારનો પ્રભાવ શેનો છે? બોલો. આવશ્યક સૂત્રનો, અને આવશ્યક સૂત્રના પહેલા પાઠનો છે. આવશ્યક સૂત્રની શરૂઆત કરવાની છે ત્યારે, નમસ્કારથી જ્યારે શરૂઆત કરવાની છે ત્યારે એકવાર હાથ જોડો અને આઈસને ક્લોઝ કરો. તમારા ભાવોમાં નમો અરિહંતાણમ પદનું ભાવપૂર્વક ઉચ્ચારણ કરતા પંચ મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન વર્તમાન 160 તીર્થંકર ભગવંતો, જેને અરિહંત કહેવાય છે, જે આજે પણ બિરાજમાન છે આપણી જ પૃથ્વી ઉપર, અને તે પૃથ્વી પર બિરાજમાન જેની અંદરમાં વિતરાગ દશા છે, જેઓ સમો શરણની મધ્યમાં બિરાજમાન થઈને અનંત જીવોના આત્મકલ્યાણનો પથ દર્શાવનારા છે, એવા હે અરિહંત પરમાત્મા, હું આપને અહોભાવપૂર્વક નમસ્કાર કરું છું. મારા નયનનું સૌભાગ્ય નથી કે હું આપના પ્રત્યક્ષ દર્શન કરી શકું. મારા નયનનું સૌભાગ્ય નથી કે હું આપના પ્રત્યક્ષ દર્શન કરી શકું, અને એટલી જ આજ ભાવથી કલ્પના દર્શન કરીને આપ જ્યાં બિરાજમાન છો ત્યાં આપના ચરણ કમળમાં મારું મસ્તક ઝુકાવીને, મસ્તક અર્પણ કરીને વિનંતી કરું છું. હે પ્રભુ, આપના જેવી અરિહંતતા, હે પ્રભુ આપના જેવી વિતરાગતા, હે પ્રભુ આપના જેવી શુદ્ધ આત્મદશા મારી પ્રગટ થાઓ, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ. અને માટે જ હે પ્રભુ આપને નમસ્કાર કરું છું, માટે આપને વંદન કરું છું, અને આપની પાસે વિનંતી કરું છું. પ્રભુ આપના જેવી વિતરાગ દશા, આપના જેવી કેવલનાન દશા, આપના જેવી શુદ્ધ આત્મદશા મારી પણ પ્રગટ થાઓ, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ. નમો સિદ્ધાણ મોક્ષમાં બિરાજમાન શુદ્ધ આત્મ સ્વરૂપના સ્વામી તેવા સિદ્ધ ભગવંતો, આપ શ્રીએ તમામ કર્મોને ક્ષય કરીને, આપ શ્રીએ તમામ કર્મોને ક્ષય કરીને શુદ્ધ આત્મદશાને પ્રગટ કરી છે. હું આપને અહોભાવપૂર્વક નમો સિદ્ધાણમ પદથી નમસ્કાર કરીને અંતરથી વિનંતી કરું છું, મારી આત્મદશા શુદ્ધ થાઓ, વિશુદ્ધ થાઓ, મારા અસ્ત કર્મો ક્ષય થાઓ, મારામાં આપ જેવી ઉચ્ચતમ શુદ્ધ આત્મદશા આરોપિત થાઓ. હે સિદ્ધ ભગવાન, આપને આજ પ્રવચનના પ્રથમ દિવસે વંદના કરતા કરતા, અહોભાવપૂર્વક નમસ્કાર કરતા કરતા વિનંતી કરું છું, પ્રભુ સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ, મને પણ સિદ્ધિના દર્શન થાઓ, મને પણ સિદ્ધિનો અનુભવ થાઓ, મારી પણ શુદ્ધ આત્મદશા પ્રગટ થાઓ, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ. નમો આયર્યાણમ, આપ શ્રીને નમસ્કાર કરું છું. મારા અવગુણો પર આપનું અનુશાસન હોજો, મારા આત્માના અશુદ્ધ ભાવો પર આપનું અનુશાસન હોજો,
અને આપશ્રીના અનુશાસન બળથી હું મારા આત્માને અવગુણમાંથી સદગુણમાં, અશુદ્ધિમાંથી શુદ્ધિમાં લાવી શકું, મારા આત્માને શુદ્ધ બનાવી શકું એવી કૃપા વરસાવો. જ્યાં જ્યાં આપશ્રીને મારામાં અવગુણ દેખાય, મારામાં દોષ દેખાય, મારામાં ભૂલ દેખાય, નિસંકોચ આપ મારા પર અનુશાસન કરજો અને આપશ્રીના અનુશાસન પ્રત્યે હું અવિરોધ વિનય ભાવ પ્રગટ કરી શકું. હે આચાર્ય ભગવંત, હે મારા અનુશાસક, હે મારા ગુરુ, આપનું અનુશાસન અવિરોધપણે હું સ્વીકારી શકું અને અવિરોધ વિનય ભાવથી હું આપના અનુશાસનની આરાધના કરીને મારા આત્માને વિશુદ્ધ બનાવી શકું. મેં મારી મેળે લાખ પ્રયત્ન કર્યો હતો, હું મારા આત્માના અવગુણોને દૂર કરી શક્યો નથી. હે આચાર્ય ભગવંત, મારા પર અનુશાસન કરો, મને વિશુદ્ધ બનાવો, મને શુદ્ધ બનાવો. નમો ઉવચ્છાયાણ. હે ઉપાધ્યાય ભગવંત, આપ મને સત્યનો બોધ કરાવો, હું આપને અહોભાવપૂર્વક નમસ્કાર કરું છું. મારી જ્ઞાન દ્રષ્ટિ ખીલવો, મારી સત્ય દ્રષ્ટિ ખીલવો, મને બોધ પ્રાપ્ત થાઓ, મને આત્મબોધ પ્રાપ્ત થાઓ. હે ઉપાધ્યાય ભગવંત, હે મારા જ્ઞાનદાતા, હે મારા સમજણદાતા, હું આપશ્રીને અહોભાવપૂર્વક વંદન કરીને ભાવના ભાવું છું કે મારું પણ આત્મજ્ઞાન પ્રગટ થાઓ, પ્રગટ થાઓ, પ્રગટ થાઓ. નમો લોય શબ્દ સાહુણમ, નમો લોય શબ્દ સાહુણમ. લોકમાં બિરાજમાન પંચ મહાવ્રતન ધારક સર્વ સાધુ અને સાધ્વીજીને હું મારા નમસ્કાર કરું છું. આપ શ્રીમાંથી પ્રેરણા લઉં છું. આપ જેવા ગુણો પ્રગટ થાઓ, આપ જેવો સંયમ પ્રગટ થાઓ, આપ જેવો ત્યાગ પ્રગટ થાઓ, આપ જેવી પ્રભુ પથની આરાધના પ્રગટ થાઓ, હું આપને અહોભાવપૂર્વક નમસ્કાર કરું છું. ઓમ શાંતિ. રિલેક્સ. કેટલી મિનિટ લાગી ખબર તમને? 4.5 મિનિટ ખાલી. કેટલી મિનિટ લાગી? પણ 4.5 મિનિટમાં તમારા બધાની ઓરા શું થવા લાગી? વાઇટ થવા લાગી. કેમ કે ભગવાને કીધું છે, નમસ્કાર એ શુક્લ લેશિયાનો પુરસ્કાર આપે છે. શું આપે છે? નમસ્કાર એ શુક્લ લેશિયાનો પુરસ્કાર આપે છે. જેમ 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 વ્યક્તિની અંદરમાં નમસ્કૃતિ થવા લાગે, આકૃતિમાં નમસ્કૃતિ થવા લાગે, જેવી આકૃતિમાં નમસ્કાર આવે ને એટલે ઓટોમેટિક તમારી અંદરના અવગુણો શું થવા લાગે? શાંત થવા લાગે. તમે જો કોઈને પણ વંદના કરતા કરતા ગુસ્સો આવે, ગુસ્સો કરતા કરતા કોઈ નમસ્કાર કરી શકો? ન કરી શકો. હા, કરી શકો, ઘરમાં કરતા હો ઘણી વાર, પગે લાગતા હોય ઘણી વાર, પણ એ પગે લાગવું અલગ છે, નમસ્કાર અલગ છે. તમે સામેવાળાથી કંટાળી જાઓ, સામેવાળા ઉપર ગુસ્સામાં આવી જાઓ, સામેવાળાથી એમ પનારો છોડવા માંગતા હો અને તમે શું કરો બોલો? પણ એ નમસ્કાર નહીં. યથાર્થ નમસ્કાર હંમેશાને માટે શુક્લ લેશિયાનો પુરસ્કાર આપે છે. શું આપે છે? અને શુક્લ લેશિયા એટલે કે વ્હાઇટ ઓરા. જેની ઓરા વ્હાઇટ હોય ને એ વર્લ્ડના કોઈ પણ ખૂણામાં જાય એ હંમેશાને માટે શું થાય? એ સક્સેસ, સક્સેસ ને સક્સેસ જાય. વ્હાઇટ ઓરા લઈને તમે કોઈની પણ પાસે ઓર્ડર લેવા ગયા હો ને, એ ઓર્ડર આપ્યા વગર રહે જ નહીં. વ્હાઇટ ઓરા લઈને તમે કોઈ પણ કામ લઈને ગયા હો ને, કાં જરાક આટલું કામ છે, 10,000 રૂપિયા પણ આપવાનો હોય તો સામેવાળો આપી દેશે. આવશ્યક સૂત્ર તમારું આદેય નામ કર્મ પ્રગટ કરી દે છે. આવશ્યક સૂત્ર તમે જે બોલો ને તે થાય ને એવી એક પ્રોસેસ સર્જી દે છે. અને જેમ જેમ આ આગમનું વાંચન થતું જશે, જેમ જેમ તમે એનું શ્રવણ કરતા જશો ને, એમ એમ તમને ખ્યાલ આવશે કે ભગવાને કેટલા બધા સિક્રેટ બતાવ્યા છે. અને પહેલો જ પાઠ શેનો હતો? નમસ્કાર મહામંત્ર. કોઈ પણ ધર્મમાં તમે જુઓ, એક પણ ધર્મ એવો બતાડો કે જેમાં નમસ્કારની વાત ન હોય. ક્રિશ્ચનમાં નમસ્કાર આવશે, મુસ્લિમમાં નમાઝ આવશે,
હિન્દુમાં પ્રણામ આવશે, જૈનમાં વંદના આવશે, દરેક જગ્યાએ શું આવશે? કેમ? કેમ કે દરેક ધર્મોને ખબર છે કે જ્યારે જ્યારે નમસ્કારની મુદ્રામાં આવીએ છીએ, જ્યારે જ્યારે પણ નમસ્કાર કરીએ છીએ ને, એટલે ઓટોમેટિક બધા બેડલક ગુડલકમાં કન્વર્ટ થઈ જાય છે. ઓટોમેટિક અણધારી સફળતા મળવા લાગે છે. નમસ્કાર વ્યક્તિને હોવા જોઈએ કે નમસ્કાર ગુણોને હોવા જોઈએ? કોને હોવા જોઈએ? નમસ્કાર ગુણોને હોવા જોઈએ. કેમ કે ગુણથી જ વ્યક્તિ મહાન બને છે. કોઈ પણ શ્રેષ્ઠતા ગુણથી જ પ્રગટ થાય છે. અને તમે પણ એક વસ્તુ માર્ક કરી છે કે તમારા ઘરની વ્યક્તિ તમને ગુણવાન હોય તો ગમે કે અવગુણી હોય તો ગમે? બોલો, તમારા ઘરની વ્યક્તિ ગુસ્સાવાળી વધારે હોય તો તમને ગમે કે ક્ષમાના ગુણવાળી વધારે હોય તો ગમે? તમારા ઘરની વ્યક્તિ લેટ ગો કરવાવાળી વધારે હોય તો ગમે કે તમારા વ્યક્તિ સામે પ્રતિકાર કરવાવાળી હોય તો ગમે? તમે જોજો, માર્ક કરજો, હંમેશા માટે સંસાર હોય કે ધર્મ હોય, દરેક જગ્યાએ આપણને ગુણ ગમે છે કે અવગુણ ગમે છે? શું ગમશે? અને ગુણને પ્રગટ કરવાની ગુણ મધર ભગવાને નમસ્કાર કીધેલી છે. ગુણોની મધરને ભગવાને નમસ્કાર કીધેલું છે. અને જ્યાં નમસ્કાર હોય ને, ત્યાં ઓટોમેટિક તમામ ગુણો સહજતાથી પ્રગટ થવા લાગે છે. એટલે જે વ્યક્તિ અહંકારી હોય ને, એ ક્યારે નમી શકે કે ન નમી શકે? જે અહંકારી ક્યારે નમી શકતી નથી. અને ગુણવાન વ્યક્તિ નમ્યા વગર રહેતી નથી. તમે લોકોએ માર્ક કર્યું હશે કે છોકરાઓ એક્ઝામ વખતે શું કરશે, કેમ? અને મમ્મી પપ્પા પણ શીખવાડશે કે સારું કામ કરવા જતી વખતે પણ શું શીખવાડશે? નમસ્કાર શીખવાડશે. કેમ? કેમ કે ભગવાને કીધું છે, નમસ્કાર છે એની મંગલ છે. નમસ્કાર મંગલ છે. અને મંગલની વ્યાખ્યા એ છે કે તમારા નિજ ગોત્ર કર્મને કારણે તમને જેટલા પ્રોબ્લેમ આવવાના હોય, એ પ્રોબ્લેમનું સોલ્યુશન કરી શકે ને, એને મંગલ કહેવાય છે. શું કહેવાય છે? એને મંગલ કહેવાય છે. ઓમ શાંતિ.